ભાવનગર મેયર પદ માટે હાલ હોડ અને દોડ લાગી છે. મોટા મોટા નેતાઓના નામ આગળ ધરીને મેયર અને ચેરમેન પદ માટે રેસ લાગી છે. ત્યારે કોણ કોના નામે લડે છે મેયર અને ચેરમેન પદ માટે, ચાલો તે જોઈએ. કોણ બનશે ભાવનગરના નવા મેયર? આગામી 14/6/2018 રોજ નામ ખુલવાનું છે, પરંતુ તે પહેલા હાલ ગાંધીનગર સુધી દોડાદોડી થઈ રહી છે. હાલ મેયર પદ માટે એમ કહેવું પણ અતિશયોક્તિ નથી કે પોતપોતાના ગોડફાધરને મનાવીને છેડા ગાંધીનગર સુધી હાલ અડાડી રહ્યા છે. અનેક લોકો દાવેદારી નોંધાવી રહ્યા છે મેયર પદ માટે. કોના કોના નામ લેવાઈ રહ્યા છે તે પ્રમાણે જોઈએ તો જૈન સમાજમાંથી આવતા સંનિષ્ઠ કાર્યકર એકદમ સરળ સ્વભાવના કલ્પેશ વોરા, આ ઉપરાંત યુવરાજસિંહ ગુહિલ કે જે સ્વચ્છતાના આગ્રહી છે, અને ભાવનગર મહાનગરપાલિકાના પાછલા બારણેથી કોન્ટ્રાક્ટર સાથે ભાગીદારી કરતા યુવરાજસિંહનું નામ પણ મેયર પદ માટે હાલ લેવાઈ રહ્યું છે. ભાવનગર મહાનગરપાલિકાની ભાજપ સરકારની વાત કરીએ તો 2009માં ભાજપ પાસે 39 સીટ હતી. ત્યારબાદ ભ્રષ્ટાચારને કારણે ઉત્તરોત્તર 2015ની ચૂંટણી સમયે કોંગ્રેસની સીટ 18 થઈ, એટલે કે 6 સીટ ભાજપની ઓછી થઈ ગઈ છે. તે ભ્રષ્ટાચાર દર્શાવે છે, તે લોકોનો મત, લોકોનો વિચાર દર્શાવે છે કે લોકો હવે કોંગ્રેસને ચૂંટાવી રહ્યા છે પોતાના વિસ્તારમાં. એટલે કે ક્યાંક ને ક્યાંક ભાજપના નબળા કામ છે, કામ અધૂરા છે, માત્ર વિકાસની વાતો છે. તેના કારણે કોંગ્રેસની સીટ 6 વધી છે હાલ. આગામી વાત કરીએ 2020ની ચૂંટણીની તો 2020 આવશે, એટલે કે 2020ની ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની જે આ 25 વર્ષની સત્તા છે તેનો કબજો કદાચ કોંગ્રેસ તોડી પણ નાખે તેવું બની શકે, કારણ કે કોઈના કોઈ પણ પ્રકારે ભાજપની અંદર ભ્રષ્ટાચાર ભાવનગરમાં વિકાસના નામે થઈ રહ્યો છે, જેના કારણે કોંગ્રેસની સીટ જે 2009ની અંદર હતી તેના બદલે હાલ 2017ની અંદર સીટ 18 થઈ ગઈ છે. 6 સીટ ભાજપની તોડી નાખે છે, ત્યારે આગામી સમયની અંદર જો હજુ પણ ભ્રષ્ટાચાર યથાવત ભાજપનો રહેશે તો 2020ની ચૂંટણીમાં કદાચ કોંગ્રેસ સત્તા લઈ શકે છે.